ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે 10 પાઠ એટલે કે 10 પ્રકરણ સુધીનું આપણે જોઈ ગયા. તો આજે આપણે 11મા પ્રકરણની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મતની ચોપડી કરો અને પાઠ 11 લીટીઓ. શું છે પાઠનું નામ? લીટીઓ. તે કોની લીટી છે? આજે ફાટીમાની શાળામાં ક્રિકેટ મેચ છે. ફાટીમા, જસબીર અને રાઈમા દરેક ઘરેથી પોતાનું સ્ટમ્પ લાવ્યા છે. ઘરેથી શું લઈને આવ્યા છે? સ્ટમ્પ. ક્રિકેટ રમવાની છે એટલે ક્રિકેટ રમવા માટે આપણને શું શું જોઈએ? તો સ્ટમ્પ જોઈએ, બેટ, બોલ, બરાબર ને? તો દરેક જણ પોતાના ઘરેથી એક એક સ્ટમ્પ લઈને આવ્યા છે. તેમણે રૂમમાં એક ખૂણા માટે રાખ્યા. ફાટીમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે. જો અહીંયા તમે જોઈ શકો છો, ફાટીમા એનું સ્ટમ્પ કેવું રાખે છે? ઊભું છે. કેવું છે એનું સ્ટમ્પ? ઊભું. જસબીર તેનું સ્તંભ ત્રાસું રાખે છે. જો અહીંયા જસબીર કેવું રાખ્યું છે? ત્રાસું છે, થોડું ત્રાસું છે એમ, બરાબર ને? એટલે કેવી રેખા, કેવી લીટી થઈ? ત્રાસી લીટી. ફાટીમાં જે ઊભું રાખે છે તેને કઈ લીટી કહેવાય? ઊભી લીટી કહેવાય. રાઈમાં તેનું સ્ટમ્પ જમીન પર આરું રાખે છે. જો તમે અહીંયા જોઈ શકો છો કેવું સ્ટમ્પ છે? આરું. એટલે આને કઈ લીટી કહેવાય? આરી લીટી. કઈ લીટી કહેવાય? આને આરી લીટી કહેવાય, આને ત્રાસી લીટી કહેવાય અને આને ઊભી લીટી કહેવાય. સમજ પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? અહીંયા 3 લીટીનું આપણને સમજાવ્યું છે. કઈ કઈ લીટી? ઊભી લીટી, ત્રાસી લીટી અને આરી લીટી. આગળ જોઈએ આપણે, તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાના નોટબુકમાં લીટીઓ દોરી છે. જો અહીંયા તમે જોઈ શકો છો, પોતાની નોટમાં એ લોકોએ લીટીઓ દોરી છે. જેને આરી રાખી છે તેને આરી લીટી દોરી છે, જેને ત્રાસી રાખી છે એને ત્રાસી લીટી દોરી છે અને જેને ઊભી રાખી છે તેને ઊભી લીટી. તો અહીંયા તમે જોઈ શકો છો, ફાટીમાં ઊભી લીટી દોરે છે. ફાટીમાં કઈ લીટી દોરે છે? ઊભી લીટી. જસબીર ત્રાસી લીટી દોરે છે. જસબીર કઈ લીટી દોરે છે? ત્રાસી. અને રાઈમાં કઈ દોરે છે? આરી. રાઈમાં કઈ લીટી દોરે છે? તો આરી લીટી દોરે છે, બરાબર. આગળ જોઈએ આપણે, દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે જોડો. જો અહીંયા ગાડી આપણને બાળક આપણે જોઈ શકીએ છીએ, 2 ચોટલાવાળું કોણ છે? તો ફાટીમા. તો ફાટીમા કઈ લીટી દોરે છે તમે ખબર છે ને? ઊભી. એટલે આપણે ફાટીમાને કોની સાથે જોડીશું? ઊભી લીટી. જસબીર કઈ દોરે છે? ત્રાસી. એટલે આપણે ત્રાસી સાથે જોડીશું. અને રાઈમાં કઈ દોરે છે? આરી. એટલે આપણે આરી સાથે જોડકા જોડીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જોડકા જોડી દીધા. આગળ જોઈએ આપણે, અહીંયા કેટલીક ઊભી લીટીઓ છે. જો અહીંયા તમે જોઈ શકો છો, કેટલીક ઊભી લીટી આપી છે. ત્રાસી લીટીઓ અને આરી લીટીઓ છે. આવી વધુ લીટીઓ દોરો. જો તમને અહીંયા ગાડી ઊભી, ત્રાસી અને આરી લીટી આપી છે. હું મારા પેન્સિલના બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું. જો અહીંયા જે જસબીર છે તે શું કરે છે? પોતાના પેન્સિલના બોક્સ વડે તે લીટી દોરી શકે છે. ફાટીમાં શું કરે છે? હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું છું. એ શું કહે છે? કે હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું છું. હું મારા હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરીશ. કોણ કહે છે એવું? રાઈમા. રાઈમા શું કહે છે? કે હું મારા હાથ વડે લીટીઓ દોરી શકું છું. એટલે કે પ્રયત્ન કરીશ. એકતાની લીટીઓ સીધી નથી, તે વાંકી છે. ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો. જો અહીંયા તમને ટપકા આપ્યા છે, એ ટપકાનો ઉપયોગ કરીને તમે અહીંયા વળાંક દોરી શકો છો. તો અહીંયા મેડમ તમને એક બે બતાવે છે. જો આ રીતે પણ તમે એમ દોરી શકો છો, પછી આમ દોરી શકો છો. આ બધો વળાંક કહેવાય, બરાબર. અહીંયા તમને આપ્યું છે તેમ અહીંયાથી આમ દોરી શકો છો, પછી અહીંયાથી આટલું નાનું દોરી શકો છો. આ રીતે બધા વળાંક દોરવાના કીધા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતે તબકાનો ઉપયોગ કરીને વળાંક દોરી શકે છે. જો એકતા એક એવી બધી વાંકી ચૂકી લીટી દોરી છે, બરાબર ને? આગળ જોઈએ, લીટીઓ સાથે મજા. જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે.
તે અંકોમાં લખેલા સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે. અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે. જો અહીંયા ગાડી 12:30 લખેલું છે, 12:30 વાગ્યા છે, અને ટ્યુઝડે લખેલું છે એટલે તે પણ TSU કેવું લખેલું છે, સીધી લીટીમાં. કઈ સીધી લીટીનો ઉપયોગ કર્યો છે અને આરી લીટીનો પણ ઉપયોગ કર્યો છે. જોઈ શકો છો તમે. જિજ્ઞાસા દિવાસરીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. જો તમે અહીંયા જોઈ શકો છો, આવા થોડા વધુ બનાવો તો અહીંયા ગાડી તમે દિવાસરીનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ ઘરે પણ આ રીતે જો અહીંયા ક બનાવ્યો છે, ગ બનાવ્યો છે, બરાબર ને, પછી ઈ બનાવ્યો છે, ઊંડો ઈ, ચતો ઈ, તો તમારે પણ આ રીતે તેનો ઉપયોગ કરીને દરેક દિવાસરીનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ જે મૂળાક્ષરો બનતા હોય તે મૂળાક્ષરો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. પ છે, સ, સત્કોણનો સ છે, એ બધું બની શકે. જો અહીંયા તમને પ અને ર, રમકડાનો ર અથવા બગરે બે તમને લખીને બતાવ્યા છે. વપરાયેલી દિવાસરીઓ ભેગી કરો, તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવીને મજા કરો. એવા કોઈ અંક કે અક્ષર છે કે જે તમે દિવાસરીની મદદથી ન બનાવી શકો? તો જે અક્ષરો તમારાથી બનતા હોય તે અક્ષરો તમારે દિવાસરીની મદદથી બનાવવાના છે. આગળ જોઈએ. હવે સીધી લીટીઓના કેટલાક અંકો લખો. સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય, કયા સરળ છે? સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાંય લખેલા હોય તે શોધો. ચાલો, નાસ્તી લીટીઓ. રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનોને દિશા બતાવતો જોયો. શું ટ્રાફિક પોલીસ ત્યારે વાંકી લીટીઓ બનાવે છે? ના, જો એને વાંકી લીટી બતાવતો જ નથી. એનો એક હાથ કેવો છે ઊભો અને એક હાથ કેવો છે આરો. રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. તેને ઘણી સીધી અને વાંકી લીટીઓ બનાવી. તે મજાનું હતું, તે નાચવા જેવું લાગ્યું. કેવું લાગ્યું? નાચવા જેવું. નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો અને રેમ્યાની જેમ આનંદ માણો. તેના હાથ જુઓ અને તે ઊભી અને આરી લીટીઓ જેવા દેખાય છે. જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક નૃત્ય કરતી છોકરી એટલે કે રેમ્યા આપી છે. તેના હાથ કેવા છે તો કે આ ઊભા, આડા અને ત્રાસાનો લીટીનો ઉપયોગ કરીને અહીંયા તમે એની નૃત્યના પ્રકારો જોઈ શકો છો. આગળ જોઈએ. તબકાની મદદથી ભાત બનાવવાનું છે. સીધી અથવા વાંકી લીટીઓ ટપકા જોડો અને તમારી પોતાની ભાત બનાવો. જો તમે અહીંયા ગાડી તબકાનો ઉપયોગ કરીને કોઈ પણ ડિઝાઇન અહીંયા બનાવી શકો છો. તમે જે બનાવવું હોય તે તમારે અહીંયા ટપકાનો ઉપયોગ કરીને બનાવવાનો છે. જો અહીંયા ગાડી તમને 4 વસ્તુ આપી છે, બીજી તમે ઘણી દોરી શકો છો. તો દરેક વિદ્યાર્થી પોતાના મમ્મી પપ્પા કે ભાઈ બહેનનો સાથે રાખીને તમે અહીંયા સરસ મજાની ડિઝાઇન દોરી શકો છો. આગળ જોઈએ. ચિત્રમાં લીટીઓ. લોક કલાકારોએ બનાવેલા આ ચિત્રોને નેન્સીએ જોયા. જુદા જુદા પ્રકારની વાંકી, ઊભી, ત્રાસી અને આરી લીટીઓ જુઓ. જો અહીંયા ગાડી તમને ચિત્ર આપ્યા છે, આ ચિત્રની અંદર તમને કઈ કઈ લીટીઓ દેખાય છે તે તમે અહીંયા એનું અનુમાન કરી શકો છો. જો તમને સીધી લીટી દેખાય છે, આરી લીટી દેખાય છે, ત્રાસી લીટી દેખાય છે. જો જોઈ શકો છો ને, આ કેવી છે, ત્રાસી છે, આ કેવી છે, આ પણ એમ છે ત્રાસી, એમ આરી, આ ઊભી છે, આ ત્રાસી છે, આ સેજ વણાટમાં છે. જોઈ શકો છો ને અહીંયા આરી છે. આ રીતે તમે દરેક વણાક અહીંયા ગાડી તમે જોઈ શકો છો. અહીંયા તમને ચિત્રની અંદર કઈ કઈ લીટીનો ઉપયોગ કરેલો દેખાય છે તો વાંકી, ઊભી, ત્રાસી અને આરી લીટીનો ઉપયોગ કરીને અહીંયા સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. તો આ પાઠની અંદર આપણને આવા વધુ ચિત્ર દોરો. જો અહીંયા ગાડી તમને કીધું છે કે આવા વધુ ચિત્ર તમે દોરી શકો છો, એટલે કે આરી, ઊભી, ત્રાસી અને વાંકી લીટીનો ઉપયોગ કરીને તમે પણ અહીંયા ચિત્ર સરસ મજાનું દોરી શકો છો. આ પાઠની અંદર તમને
શું શીખવા મળ્યું છે? તો કે આ પાઠની અંદર આપણને આરી, ઊભી, સીધી અને ત્રાસી લીટીઓ શીખવાડવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને આપણે સરસ મજાના ઘણા ચિત્ર દોરી શકીએ છીએ. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે નવા વિડીયો સાથે આગળના એમાં મળી નવા પાઠ સાથે અને નવા વિડીયો સાથે આગળ મળીશું.